હું મારું સ્વરૂપ શુદ્ધ આત્મા જ છે. આ પ્રકૃતિની જ બધી જંજાળો છે, આ પ્રકૃતિની જ બધી રમતો છે, એની જ બધી આ બધી ભૂલભલામણીઓ છે. આપણને અનંત અવતારથી આ પ્રકૃતિએ જ ફસાયા છે, છતાંય હજુય આપણે આવું અક્રમ વિજ્ઞાન મળ્યા પછી પણ આપણે આપણી પ્રકૃતિથી બંધાયેલા ને બંધાયેલા રહીએ, એના પકડમાંથી નથી છૂટી શકતા. ક્યારે છૂટશું? આ અવતાર ગયો તો પછી પૂરું થઈ ગયું. કા તમે જશો કાં નિરુબેન જશે, બેમાંથી એક જતું રહ્યું તું પારું પતી ગયું. રામ તારી મેં અત્યારે છીએ છીએ ને, જો તમે નહીં કામ કાઢી લો પછી ક્યારે કાઢશો? પછી કોઈ છોડાવવા નહીં આવે તમને. અને જો તમે જાતે નહીં કરો, કાં અમે બતાડીએ રસ્તે નહીં ચાલો, તો સમજી લો કે આવતા ભવનું કે ઠેકાણું ના રાખશો. અહીંયા જો આટલું બધું મળે છે ને જો નહીં થઈ શકતું, તો પછી આવતા ભવમાં શું થવાનું છે? આ પ્રકૃતિ આપણે ક્યાં ખેંચી જશે શું ખબર છે? એટલે આ પ્રકૃતિને જરાય ભરોસો કરવા જેવો નથી. એને ક્યાંય પર એટલે પર આપણાથી એનાથી છૂટવાનું છે એટલે છૂટવાનું છે. પછી રૂપાળી હોય, કદરૂપી હોય, સારી હોય, ખરાબ હોય, શુભ હોય, અશુભ હોય, જે હોય એ મારે એનાથી છૂટવાનું જ છે. અને વળી આ પાંચમા આરામાં કઈ રૂપાળી પ્રકૃતિની કોણ અપેક્ષા કરે, કોની પાસેથી કરે? આપણામાં એ નથી ને સામામાં એ નથી. જે છે આ જ માલ છે, આમાંથી છૂટવાનું છે. અને જો આમાં અટકાયા તો મરી ગયા સમજો. બીજો કોઈ નવો માલ આવવાનો નથી આપણામાં, કે નવો માલ આવવાનો નથી. આપણી આજુબાજુના ઘરના આજુબાજુના સગા સંબંધીઓ મહાત્માઓમાં કોઈ નવો માલ એમનો ફૂટવાનો નથી. પ્રકૃતિ આની આ જ છે. દાદાએ કહ્યું છે, હું બાવાને મંગળદાસમાં દાદાએ ચોખ્ખું કહ્યું છે કે જ્ઞાન મળ્યા પછી બાવાનું ઉદય થાય છે, જન્મે છે, બાવાનું ડિગ્રી અપ જાય છે, આપણે અપ લઈ જવાની છે. હું શુદ્ધાત્મા ભગવાન તો દાદા ભગવાન તો 360 ડિગ્રીએ છે જ પૂર્ણ ભગવાન. બાવો ઊંચો લઈ જવાનો છે. બાવો એટલે સૂક્ષ્મ પ્રકૃતિમાં જાય છે અને મંગળદાસ સ્થૂળમાં આવે છે. એ મંગળદાસ તો 202 એટલે 202 ડિગ્રીનો જ છે. તમે જન્મ્યા ત્યારથી જે ડિગ્રી તમારા મંગળદાસની છે, મરતા સુધી એની એ જ રહે. પછી કેવળ જ્ઞાન થાય તો એની એ જ રહેશે. તો પછી ક્યાં ફેરફાર કરવાની અપેક્ષા રાખી આપણી કે સામાની? ક્યાં આવું કેમ કરે છે ને, મારું આમ થાય છે ને મારું? તો પોતાની જાતની પ્રકૃતિ માટે ક્યાં જો પોતાની. દાદાએ તો ત્યાં સુધી કહ્યું છે કે સામાન્ય પ્રકૃતિને નિર્દોષ જુઓ અને તમારા પોતાની પ્રકૃતિને પણ અંતે નિર્દોષ જોવાની છે. ક્યાં વાત આવે છે? ત્યાં સુધી દાદાએ કહ્યું છે કે અમે કોઈ દિવસ અમારી પ્રકૃતિને પણ વગોવી નથી. કે છે તું આવું જ કેમ છે? મારી પોતાની જાતની પોતાની પ્રકૃતિને વગોવી નથી કે કોસી નથી. જે છે એને 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 જોઈને એને નિહાળી નિહાળીને એનો નિકાલ કર્યો છે. કે બધી પ્રકૃતિ કે પાંચમા આરાની જ્ઞાની હોય તો કે છે અમે અમે જ્ઞાની છે તો માલ તો પાંચમા આરાનો જ લઈને આવેલા ને, પણ એ અમે ખાલી કર્યો. કે છે એ તમને એ જ રસ્તો બતાડીએ છીએ. આ પ્રકૃતિનો ભરોસો કરશો નહીં અને પ્રકૃતિ પાસે કોઈ અપેક્ષા રાખશો નહીં. આપણી પ્રકૃતિ પાસેથી નહીં ને સામાન્ય પ્રકૃતિ પાસે નહીં.